ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે મેપ પરથી પ્રશ્નોના જવાબ કેવી રીતના લખાય તે આપણે શીખીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને આ ગુજરાતનો મેપ છે, તમને અસાઇનમેન્ટમાં પણ ટીચરે પૂછેલું છે, આ મેપ છે બરાબર. તો આપણે તે જોઈએ હવે કે જો ફ્રેન્ડ્સ, અહીંયા જે આ બાજુ છે, અહીંયા આ પૂર્વ બાજુ છે એટલે ઈસ્ટ. તમને એવું પૂછાય કે સુરત કયા દિશામાં આવેલું છે, ઓકે, આવા આવા પ્રશ્ન પણ પૂછાય, તો આપણને ખબર પડવી જોઈએ કે આ મેપ છે તેમાં આ બાજુ છે તે પૂર્વ એટલે ઈસ્ટ છે, એની સામે વેસ્ટ એટલે પશ્ચિમ. ઓકે ફ્રેન્ડ્સ, પછી આ છે ઉત્તર, એને કહેવાય નોર્થ, અને અહીંયા આ બાજુ છે દક્ષિણ, એને કહેવાય સાઉથ. બરાબર, પૂર્વ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, આ તમને ખ્યાલ હોવું જોઈએ આટલું. બરાબર, તો તમને એવો પ્રશ્ન પૂછાય કે મેપમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી બિગ મોટો ડિસ્ટ્રિક્ટ કયો છે અને સ્મોલ ડિસ્ટ્રિક્ટ કયો છે. તો ફ્રેન્ડ્સ, તમને દેખાય છે ને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી બિગ ડિસ્ટ્રિક્ટ કયો છે? કચ્છ છે, હા ને. અને સૌથી નાનો ડિસ્ટ્રિક્ટ કયો છે ફ્રેન્ડ્સ? ડાંગ છે. ઓકે, સમજ પડી ગઈ ને? તો આવા પ્રશ્ન પૂછાશે. પછી સેકન્ડ જોઈએ કે સુરત ડિસ્ટ્રિક્ટની સાથે કયા કયા ડિસ્ટ્રિક્ટની સરહદ લાગે છે. ફ્રેન્ડ, સરહદ કેવી રીતના જોવાય? જાણે કે આ સુરતનો ડિસ્ટ્રિક્ટ છે બરાબર, આ કયો ભાગ છે? એનો યલ્લો ભાગ છે. તો યલ્લો ભાગ જે ડિસ્ટ્રિક્ટ સાથે, જે જિલ્લા સાથે જોઈન્ટ થતો હોય તે એની સરહદ ગણાય. જો આપણે જોઈએ કેવી રીતના જોવાય, આ સુરત છે તો સુરતની કઈ સરહદ લાગે છે? તો એક તો તમે દેખાય છે આ ભરૂચનો ભાગ અહીંયા યલ્લો સાથે થાય છે, તો ભરૂચ. પછી જો નર્મદાનો પણ અહીંયા એનો આ સાથે ભેગું થાય છે એટલે નર્મદા. પછી જો સુરત સાથે તાપી પણ મિક્સ થાય છે એટલે તાપી અને નવસારી. તો ફ્રેન્ડ, સુરત વલસાડ આવશે? નહીં, કે આ સુરતનો જે યલ્લો ભાગ છે તે વલસાડ ને ડાંગ સાથે ભેગું નથી થતું, એટલે આ સુરત જિલ્લાની સરહદ નથી લાગતી. કઈ લાગે છે? ભરૂચ, નર્મદા, તાપી ને નવસારી. પડી ગઈ સમજ? આ રીતે જોવાય છે. આવી રીતના તમને બીજા ડિસ્ટ્રિક્ટનું પણ પૂછાય તો તમને આવડવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે તમને એવું પૂછાય કે ગુજરાતની સરહદે કયો સમુદ્ર આવેલો છે. ફ્રેન્ડ્સ, આ ગુજરાતનો મેપ છે તો કયો સમુદ્ર આવેલો છે? તો અરબ સાગર. આ જે છે ને, આ જે આ દેખાય છે આ ભાગ, આ બધો પાણીનો ભાગ છે. આ ત્યાં કયો સાગર આવેલો છે? અરબ સાગર આવેલો છે. ફ્રેન્ડ્સ, પડી ગઈ સમજ? સમજ પડે છે ને દીકરાઓ? આ રીતે જોવાય. પછી તમને એવું પૂછાય કે અમદાવાદના પાડોશી ડિસ્ટ્રિક્ટ કયા છે? તો આમાં પણ અમદાવાદની જે આ ભાગ, આ છે અમદાવાદ. ફ્રેન્ડ્સ, તમને ખબર છે અમદાવાદની પૂર્વની પશ્ચિમની ઉત્તરની દક્ષિણ કોઈ દિશામાં નથી આવતું, એ ક્યાં આવે છે? મિડલમાં આવે છે. એક્ઝામમાં તમને પૂછાય કે અમદાવાદ કઈ દિશામાં, તો અમદાવાદ પૂર્વ પશ્ચિમ કોઈ જ નહીં, એ મિડલમાં આવે છે. દેખાય છે ને અમદાવાદ જો મિડલમાં છે. પડી ગમે? પડી ગઈ સમજ? તો આ રીતે આવશે પ્રશ્ન. ચલો અમદાવાદની આજુબાજુ એના પાડોશી ડિસ્ટ્રિક્ટ આપણે જોઈ લઈએ. એક તો જો અમદાવાદ સાથે અહીંયા ગાંધીનગર, પડી ગઈ સમજ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મહેસાણા. જો આ અમદાવાદનો જે ભાગ છે ને ફ્રેન્ડ્સ, દેખાય છે, પછી આ બોટાદ સાથે પણ મિક્સ થાય છે, ભાવનગર સાથે થાય છે. તો આ જે એનો આ દેખાય છે કલર, ક્રીમ કલર, તે જેની જેની સાથે એ ભેગું થાય છે, આ બધાના પાડોશી દેશ છે. પડી ગઈ સમજ? કયું છે? મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર, બરાબર, ને મોરબી. પછી દેખાય છે આયુ આ બધું, મોરબી નહીં આવશે દીકરા. કયું આવશે? મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, બોટાદ, સુરેન્દ્રનગર. પડી ગઈ સમજ? આ અમદાવાદના પાડોશી દેશ છે. હવે આપણે જોઈએ સુરત ડિસ્ટ્રિક્ટ કઈ દિશામાં આવેલું છે. ટીચરે કીધું ને કે જો સુરત આ બાજુ પૂર્વ પશ્ચિમ છે, પણ દીકરા સુરત આમ બાજુ છે એટલે પશ્ચિમ દિશાએ આવેલું છે. ચલો આગળ બીજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
રાજકોટ ડિસ્ટ્રિક્ટની આસપાસ કયા ડિસ્ટ્રિક્ટ આવેલા છે? તો તમારે આમાંથી જોવાનું મેપમાં રાજકોટ ક્યાં છે, તો આયરું. તો રાજકોટ ડિસ્ટ્રિક્ટની આસપાસ કયા ડિસ્ટ્રિક્ટ આવેલા છે? તો તમને જો પિંક કલરમાં રાજકોટ છે. હવે આ રાજકોટ જેની સાથે જોઈન્ટ હોય તે ભાગ એની આજુબાજુ છે. જો હવે આ રાજકોટની આગળ અહીંયા દેખાય છે સુરેન્દ્રનગર, બરાબર. પછી જો આ રાજકોટ અહીંયા બોટાડમાં, એની આજુબાજુ જૂનાગઢ, જામનગર, પોરબંદર, મોરબી, પછી અમરેલી, બરાબર. આ બધા ડિસ્ટ્રિક્ટ આવેલા છે. પડી ગઈ સમજ દીકરાઓ? આ રીતે મેપમાંથી તમારે જોઈને પ્રશ્નો આવશે તો આ રીતે લખવાનું, બરાબર. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે અમદાવાદનો મેપ છે ફ્રેન્ડ્સ, આ કયો મેપ છે? અમદાવાદનો. તો તમને અમદાવાદના મેપ પરથી પણ તમને ક્વેશ્ચન પૂછાશે, ઓકે ફ્રેન્ડ્સ. આ ટીચરે અસાઇનમેન્ટમાં લીધા છે. હવે આ મેપ પરથી પણ પ્રશ્ન આપણે શીખીશું, ઓકે ફ્રેન્ડ્સ. તો તમને એવું પૂછાય કે મેપમાં અમદાવાદમાં જોવાલાયક સ્થળો કયા કયા છે તે લખો, ઓકે ફ્રેન્ડ્સ. તો તમે જો આ જેટલા પણ છે માંડલમાં, દેત્રોજ, પછી વિરમગામ, તેમાં જોવાલાયક સ્થળો જેટલા છે તેટલા બધા તમારે લખવાના. કે અમદાવાદમાં બધું આ વોઠાનો મેળો, પછી અળંજનનો મેળો, જૈન તીર્થ, પછી સિદ્ધનાથ મહાદેવ, પછી વટામણનો મેળો, પછી જો અહીંયા પણ છે ખંભલાવ માતાજીનું મંદિર, ઓકે ફ્રેન્ડ્સ. તો આ જેટલાની અંદર જે જોવાલાયક સ્થળો છે તે તમારે લખવાના, ઓકે. ચલો સેકન્ડ ક્વેશ્ચન એવો પૂછાય કે મેપમાં કયા ડિસ્ટ્રિક્ટમાં કયા કયા ઉદ્યોગો આવેલા છે તે લખો. તો ફ્રેન્ડ્સ આમાં તમારે જોવાનું ધ્યાનથી, જ્યાં ઉદ્યોગો લખેલા હોય ને ફ્રેન્ડ્સ, જો જે અહીંયા જો માંડલમાં પણ એમાં લખવાનું છે, સિટી સ્ટેટ નામ લખવાનું છે સ્ટેટનું, તો લખવાનું માંડલમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ, બરાબર. પછી બીજું તમારે જોવાનું કે જ્યાં ઉદ્યોગ, પછી જો સાણંદમાં પણ મોટરનો ઉદ્યોગ છે, બરાબર. માંડલમાં ઓટોમોબાઈલનો ઉદ્યોગ છે, સાણંદમાં મોટરનો ઉદ્યોગ છે, ઓકે. પછી બીજું તમારે જોવાનું, ધ્યાનથી જોવાનું, બધાના પ્રશ્નોનો જવાબ અંદર જ હશે મેપમાં, પડી કે સમજ. આ બે ઉદ્યોગ દેખાય છે તો તે તમારે લખવાનું. પછી થર્ડ ક્વેશ્ચન એવો પૂછાય કે અમદાવાદના કેટલા તાલુકા છે કયા કયા. તો ફ્રેન્ડ્સ આ જેટલા છે અંદર આ બધા અમદાવાદના તાલુકા છે. માંડલ, દેત્રોજ, વિરમગામ, સાણંદ, બાવરા, ધોળકા, સિટી, દસકોઈ, પછી જો અહીંયા ઢોલેરા, ધંધુકા, આ બધા એના તાલુકા છે, ઓકે ફ્રેન્ડ્સ. હવે તમને એવું પૂછાય કે મેપમાં ધોળકા ડિસ્ટ્રિક્ટમાં શું શું જોવાલાયક છે તે લખો. તો તમારે આમાં જો શોધવાનું કે ધોળકા ક્યાં લખ્યું છે, તો આયરું ફ્રેન્ડ્સ. તો ધોળકામાં જોવાલાયક કઈ વસ્તુ છે, તો જો અરેન્જનનો મેળો છે, વૌઠાનો મેળો છે, જૈન તીર્થ છે, પછી મલાવ તળાવ છે, ગણપતિનું ટેમ્પલ છે, ઓકે, વટામણનો મેળો છે, સિદ્ધનાથ મહાદેવનું ટેમ્પલ છે. તો ફ્રેન્ડ્સ આ બધું તમારે અંદર લખવાનું, ઓકે ફ્રેન્ડ્સ. જરીક પણ ગભરાવાનું ને દીકરા, આ મેપની અંદર તમારા પ્રશ્નો ખાલી તમારે પ્રશ્નોને સમજવાનું છે, બાકીનું એકદમ ઇઝી છે. ચલો આગળ જોઈએ, મેપમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટની સરહદે કયા ડિસ્ટ્રિક્ટ આવેલા છે ફ્રેન્ડ્સ, બરાબર. મેપમાં અમદાવાદના ડિસ્ટ્રિક્ટની સરહદે, તો ફ્રેન્ડ્સ જે ડિસ્ટ્રિક્ટની સરહદે આપણે આગળ જોયેલું કે આ ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, બોટાડ, ભાવનગર, ભરૂચ, આ બધા ડિસ્ટ્રિક્ટ આવેલા છે, ઓકે ફ્રેન્ડ્સ. તમને આવડશે ને બધાને હવે આ રીતે અલગ અલગ મેપ પરથી આવી રીતના પ્રશ્નો પૂછાશે. તો તમારે એકદમ ધ્યાનથી પ્રશ્નોને સમજવાનું છે અને તેને લખવાનું છે, ઓકે ફ્રેન્ડ્સ. તો ચાલો, તમને બધાને આવડશે, તમને બહુ મજા આવશે, તો વ્યવસ્થિત લખજો, ઓકે. હવે આપણો આ ચેપ્ટર ફિનિશ થાય છે અને આપણો સિલેબસ પણ કમ્પ્લીટ થઈ ગયેલો છે, ઓકે. બાય બાય.